કુંભારવાડામાં છેલ્લા એક માસથી અનિયમિત પાણી વિતરણ સાથે દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા રહીશો પરેશાન. કુંભારવાડા વિસ્તારમાં આવેલ પીપર ચોક, રોહિત મિલ વાળો ખાંચો સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ આ પાણી દુર્ગંધયુક્ત વાળું આવતું હોવાને લઈ સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાના સત્તાધીશોને ફરિયાદ કરવા છતાં આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી અને માત્ર પાણીના ટેન્કરની ફાળવણી કરી સત્તાધીશો પાણી પ્રશ્ને સખેરિયતની બાંકો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોએ આ પ્રશ્નને ગરમી વધે તે પહેલા હલ કરી આપવા અપીલ કરી હતી. ચાર થી પાંચ દિવસ નો પાણીનો પ્રશ્ન છે. કોઈ પણ અહીંયા ધ્યાન દેતું નથી. ગટર વાળું પાણી આવે છે અને ફરિયાદ કરવી છે પણ એનો ઉકેલ આવતો નથી. અને અહીંયા માનવેડો કેટલો અહીંયા ઉભરાણો છે. સરકારને અપીલ કે અહીંયા આવીને તમે લોકો જુઓ કઈ પરિસ્થિતિમાં અમે રહીએ છીએ, કેવી રીતે અમારા પાણી પીવું, નાવું ધોવું, અહીંયા નાયા વગરના હવરના આટા મારવી છે. પાણીનો પ્રશ્ન ઉકેલો. આઠ દિવસ એક જ ધારું આમને ગટરનું પાણી આવે છે. આમાંથી ખાચામાં એક જ ધારા છોકરા આઠ દિવસથી આમને ઝાડા ઉઠી. અમે એવા ખમતી થતો કંઈ મોટા ભાઈ છીએ ને કે બારથી ટેન્કર મંગાવીને કે ફેરબા મંગાવીને અમે પી. આઠ દિવસ સોમવાર વખતનો એક જ દિવસ આમનામ પાણી છે. કોને કોને ફોન કરી? જાની સાહેબને ફોન કર્યો કે મારામાં આવતો નથી. કલેક્ટરને કીધું તો કે અમે સવારે આવીને જોઈ જશું. કોઈ આમાં કંઈ ધ્યાન નથી દેતું. અને કોઓપરેટર આવ્યા એ હજી ખાંચામાં આવ્યા નથી. એણે એમ કહી દીધું કે આ પાણી આવશે. ટેન્કરવાળા આવી ગયા, ખાંચેથી વહ્યા ગયા. એ એમ કહે છે કે મારામાં વળે ને આખા રેતીના ભાઈને કડિયા કામ ચાલુ છે. આવીને આખો ખટેરો વહ્યા ગયો, રેતીને એટલું સિમેન્ટ બધે અને એ ભાઈથી અંદર ટેન્કર નથી આવતું. અમારા લોકોને જવું ક્યાં અહીંથી? કેટલા ટાઈમ પાણી ખરાબ હોય? સોમવાર વખતનું, સોમવાર પહેલાનું છે. આમના એક જ દિવસ હેરાન થાય છે. કોને કહેવા જઈએ? કાલે સવારના એક જ ધારે 35 ફોન લોકોને કરેલા આવે ત્યારે સારું. તો અમારા ગરીબ માણસ અમે ક્યાં જઈએ? અમારાથી